ગટ્ટુ ચિંકી અને આઈસ્ક્રીમ યે અમે પાસ થઈ ગયા યે યે મારા હોશિયાર બાળકો બહુ જ સરસ મમ્મી અમે બંને ફર્સ્ટ આવ્યા ખૂબ મહેનત કરી છે મારા બાળકોએ દિવસ રાત ભણ્યા અને એક્ઝામ આપી ગટ્ટુ અને ચિંકી સ્કૂલમાં ફર્સ્ટ આવ્યા હતા અને તે સાથે જ ગરમીની રજાઓ શરૂ થઈ ગઈ હતી હવે ભણવાનું બંધ હવે શરૂ રજાઓ હવે આપણે જઈશું નાના નાનીના ઘરે અરે તેના માટે તો હજુ ઘણો સમય છે ત્યાં સુધી અહીં રમો તો પછી અમે જઈએ ગ્રાઉન્ડમાં બાય બાય ગટ્ટુ ચિંકીએ દફતર ફેંક્યા અને દોડી પડ્યા ગ્રાઉન્ડ તરફ તો કહો શું રમીએ ચાલો આપણે હવે રમીશું છુપન છુપાઈ આપણે બધા છુપાઈશું અને ગટ્ટુ આપણને શોધશે ના ના હંમેશા હું જ કેમ યાર ગટ્ટુ જાને અમે લોકો છુપાઈએ છીએ તું ગણતરી કર સારું સારું હવે હું તો બધાને ઝડપથી પકડી લઈશ જાઓ ભાગો એક બે ત્રણ હું આવી રહ્યો છું બધા બાળકો રમવામાં મશગુલ થઈ ગયા તેમને કોઈ જ વસ્તુનું ધ્યાન ન રહ્યું પણ ધીરે ધીરે બધાના ગળા સુકાઈ રહ્યા હતા અને પરસેવો થઈ રહ્યો હતો જાણે કે હમણાં જ નાહીને આવ્યા હોય હાય રામ આ ગરમી અરે યાર બહુ જ ગરમી છે આજે સૂરજ દેવતા કંઈક વધારે જ ગુસ્સામાં લાગે છે મને બહુ જ તરસ લાગી છે હા મને પણ કંઈક ઠંડુ ખાવાનું કે પીવાનું મન કરી રહ્યું છે ચાલો આપણે બધા લીંબુ શરબત પીએ અરે પણ હંમેશાની જેમ લીંબુ શરબત વાળા કાકા દેખાઈ જ નથી રહ્યા ત્યાં જ સામેથી આઈસ્ક્રીમ વાળા કાકા આવતા દેખાયા અરે ત્યાં જુઓ સામેથી આઈસ્ક્રીમ વાળા કાકા આવી રહ્યા છે ચાલો આપણે બધા આઈસ્ક્રીમ ખાઈએ એ ચાલો ચાલો બાળકો જલ્દી જલ્દી આવો અને આઈસ્ક્રીમ ખાઓ મને સ્ટ્રોબેરી ફ્લેવર જોઈએ મને મેંગો આઈસ્ક્રીમ આપો મને કેડબરી ચોકલેટ વાળું કેન્ડી અરે હા હા બધાને મળશે બધાને મળશે ઉભા રહો બધા જ બાળકોએ આરામથી આઈસ્ક્રીમ ખાધી ભર તડકામાં બાળકોને ઠંડી મળી રમતા રમતા ક્યારે સાંજ પડી ખબર જ ન પડી બાળકો ઘરે આવ્યા ગટુ અને ચિંકી બહુ જ થાકી ગયા હતા અરે બાળકો રજાઓ પડી ગઈ તેનો મતલબ એમ નથી કે તમે આખો દિવસ રમ રમ કરો થોડું ઘણું ભણી પણ લો હવે હું તમને ડ્રોઈંગ અને ડાન્સ ક્લાસમાં મોકલી દઉં છું જેથી તમે તડકામાં ફરો નહીં ના અમારા ક્લાસીસમાં નથી જવું અમારે તો આખો દિવસ રમવું છે બહાર તડકો જોયો કેટલો છે બીમાર પડી જશો તડકાના કારણે ડિહાઇડ્રેશન થાય છે અરે વધારેમાં વધારે પાણી તો પીવો ખબર છે અમારા બધાના ગળા રમતા રમતા સુકાઈ ગયા હતા તો અમે આઈસ્ક્રીમ ખાધી હે રામ બાળકોની સ્કૂલ શરૂ હતી તે જ સારું હતું હજુ રજાઓ પડી નથી કે બહારનું ખાવાનું શરૂ આ લોકો બીમાર પડીને જ રહેશે અરે જવા દે બાળકો છે ક્યારેક આઈસ્ક્રીમ ખાઈ લીધો તો શું થયું આ જ રીતે દિવસો પસાર થતા ગયા ગટુ ચિંકી અને બધા બાળકો હવે દરરોજ આઈસ્ક્રીમ ખાતા હતા દરરોજ આઈસ્ક્રીમ ખાવાના લીધે રાજુ બીમાર પડી ગયો હતો ચિંકી જલ્દીથી ટીવી લગાવીને હું બહુ જ બોર થઈ ગયો છું અરે ઉભારો મારે ન્યૂઝ ચેનલ જોવી છે ના પપ્પા અમને અમારા કાર્ટૂન જોવા છે ઉભારો ને ચિંકીએ ઝડપથી રિમોટ ખેંચીને ટીવી ચાલુ કર્યું અને ટીવી પર આઈસ્ક્રીમની એડ ચાલી રહી હતી મસ્ત મસ્ત કેડબરી આઈસ્ક્રીમ ખાઓ અને ઠંડી ઠંડી મજા માણો પપ્પા મને પણ આઈસ્ક્રીમ ખાવાનું મન કરી રહ્યું છે ના પપ્પા ઉભારો આઈસ્ક્રીમ ખાવાના લીધે રાજુ બીમાર પડી ગયો હતો તેથી ચિંકી જીદ ના કર પણ ક્યારેક ક્યારેક આઈસ્ક્રીમ ખાવાથી બીમાર ના પડાય ચલ ને તને પણ મન નથી કરતું શું મન તો મારું પણ ખૂબ થાય છે પણ મારે બીમાર નથી પડવું આ પણ સાચી વાત કીધી તે હવે શું કરીએ ત્યાં જ મમ્મી બજારમાંથી કેટલોક સામાન લઈને ઘરે આવે છે તેમણે અમની વાતો સાંભળી લીધી હતી તેમણે કહ્યું હાય રામ મારા વહાલા બાળકો કેટલા સમજદાર થઈ ગયા છે અરે જો ભાગ્યવતી ક્યારેક ક્યારેક આઈસ્ક્રીમ ખાવાથી કોઈ બીમાર થોડી પડે છે આજના દિવસે ખાવા દઈએ આપણા બાળકો ખૂબ હોશિયાર છે રોજે રોજ થોડી આઈસ્ક્રીમ ખાશે હા એક દિવસ આઈસ્ક્રીમ ખાવાથી તો કોઈ બીમાર નહીં પડે પણ ગંદા પાણીની આઈસ્ક્રીમ ખાવાથી જરૂર બીમાર પડશે તો હવે શું કરીએ આઈડિયા હું કેટલાક ફ્રૂટ્સ લાવી છું અને ઘરમાં મેંગો પણ છે
ચાલો આપણે બધા ભેગા મળીને આઈસ્ક્રીમ બનાવીએ. મમ્મી, શું ઘરે પણ આઈસ્ક્રીમ બની શકે છે? જો તમારી મમ્મી હોય સાથે તો પછી ચિંતાની શું વાત. બધા લોકો હસી પડ્યા અને કિચન તરફ ગયા. ગટ્ટુ અને ચિંકી તો બહુ એક્સાઇટેડ હતા, કારણ કે તેમને આજે આઈસ્ક્રીમ જો ખાવા મળવાની હતી. પપ્પા પણ બહુ એક્સાઇટેડ હતા. ચિંકીના પપ્પા, હું સ્ટ્રોબેરીઝ લાવી છું, તેને નાની નાની કાપજો. ત્યાં સુધી હું કેરી કાપું. પણ મારે તો ચોકલેટ ફ્લેવર જોઈએ. અચ્છા, તો એક કામ કરો, બજારમાંથી બે ચોકલેટ લઈને આવો. અને આ રીતે બધા લોકો આઈસ્ક્રીમ બનાવવામાં જોડાઈ જાય છે. જેવું જ બધું મિક્સ થઈ જાય છે, મમ્મી તેને ફ્રીજમાં મૂકી દે છે. હવે થોડોક વેઇટ કરવો પડશે અને કાલ બપોર સુધીમાં આપણને મસ્ત ઠંડી ઠંડી આઈસ્ક્રીમ મળશે. આટલી વાર? અરે બાબા, આટલી બધી મહેનત કરી અને તેમ છતાં આટલી બધી રાહ જોવાની? બેટા, મહેનતનું ફળ મીઠું હોય છે. ચિંકીએ ફ્રીજનો દરવાજો ખોલ્યો. મમ્મી, હજુ પણ આઈસ્ક્રીમ નથી બની? આ તો હજુ પણ પાણી પાણી છે. જેટલી વાર ફ્રીજ ખોલશો તેટલો વધારે સમય લાગશે તમને આઈસ્ક્રીમ મળવામાં. બંધ કરી દો દરવાજો, થોડી રાહ જોતા શીખો. જો જીવનમાં કંઈક જોઈએ છે તો રાહ જોવી જરૂરી છે. ગટ્ટુ ચિંકી આખો દિવસ ફ્રીજનો દરવાજો ખોલતા અને બંધ કરતા તેઓ આઈસ્ક્રીમ જામવાની રાહ જોઈ રહ્યા હતા. તે બંને પણ બહુ એક્સાઇટેડ હતા. ફાઇનલી તે આઈસ્ક્રીમ બીજા દિવસે સવારે જામી ગઈ. યાહુ, આપણી આઈસ્ક્રીમ બની ગઈ. ચાલ હવે આપણે રાજુ, પિંકી, રાધા બધાને બોલાવીએ અને તેમને પણ આઈસ્ક્રીમ ખવડાવીએ. હા હા, હવે આપણું બહારનું આઈસ્ક્રીમ ખાવાનું બંધ. હવે આપણે ઘરે જ ફળોની આઈસ્ક્રીમ બનાવીને ખાઈશું. પછી આપણે બીમાર પણ નહીં પડીએ. અને આ રીતે ગટ્ટુ અને ચિંકીએ મમ્મીની મદદથી સમજદારીથી કામ લઈને ગરમીની ઉપર હેલ્ધી સોલ્યુશન શોધી જ લીધું.